ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે રોડ રસ્તાના કામોમાં થયેલો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી રહ્યો છે। ગુજરાતમાં જેમ જેમ વરસાદી માહોલ જામતો જાય છે તેમ તેમ તંત્રની પોલ ખુલતી જાય છે। રાજ્યમાં વરસાદનું આગમન થતાં રોડ રસ્તાના કામોમાં થયેલો ભ્રષ્ટાચાર ખુલ્લો પડે છે, તો બીજી તરફ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીને લઈને પણ સવાલો ઊભા થયા છે। ત્યારે આજે વાત કરીએ વરસાદના કારણે રોડ રસ્તાની સ્થિતિ બિસ્માર બનતા રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પરનો જેતપુર પાસે આવેલ ભાદર નદીનો બ્રિજ ડેમેજ થતાં વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। રાજકોટ પોરબંદર જોડતા નેશનલ હાઈવે ઉપર જેતપુરના નવાગઢ પાસે આવેલો બાયપાસનો પુલ ડેમેજ થતા દોડધામ મચી ગઈ હતી। મોટી હોનારત સર્જાય તે પહેલા જ હાઈવે ઓથોરિટી દ્વારા વાહનોને આ જ પુલની બાજુમાં આવેલા વર્ષો જૂના પુલ ઉપર ડાયવર્ઝન આપી વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। હું પોરબંદરથી રાજકોટ નીકળું છું કાયમ માટે। આ 5 વર્ષ આની પહેલા ફ્લાયઓવર બંધ રહ્યો હતો, એ પછી સંસદ સભ્ય રમેશભાઈ ધડુક ચૂંટાયા પછી આ ચાલુ કર્યો હતો। પાછો વર્ષ દી બાદ આ ફ્લાયઓવરમાં ફોલ્ટ આવી ગયો અને બંધ છે। તો પબ્લિકને રાજકોટથી પોરબંદર આ બધું જેતપુર ઉપલેટા ગોંડલ ધોરાજીની પબ્લિકને સોમનાથની એટલી પ્રોબ્લેમ પડે, એક ફ્લાયઓવર ઉપર એક સાઈડમાં નીકળવામાં ફૂલ ટ્રાફિક થાય છે અને ફૂલ પબ્લિક હેરાન થાય છે। તમે અત્યારે ફસાણા જો એને કેટલી કલાક જેવું થયું? અમને કલાક એક થઈ ગયું છે સિંગલ રસ્તો આવે છે, સિંગલ રસ્તા ફૂલ ટ્રાફિક થી વાહન જવા દેવું પડે ઝડપી થી, એના હિસાબે ખાડા ની હિસાબે વ્હીલ માં કટ લાગી ગયો, બ્રેક બંધ પડી ગયો। અત્રે ઉલ્લેખનીય છે કે આ પુલ વર્ષ 2016 હાઈવે ઓથોરિટી દ્વારા નવો બનાવવામાં આવ્યો હતો, ત્યારે લોકાર્પણ કરી ખુલ્લો મુકાયાના માત્ર 6 મહિનાના ટૂંકા સમયમાં આ પુલ બિસ્માર થઈ તૂટી ગયો હતો। લોકો લાંબા સમયથી હેરાન પરેશાન થઈ રહ્યા હતા, ત્યારે સાંસદ ધડુકના હસ્તક્ષેપ બાદ રિપેર થયેલા પુલનું ફરીવાર લોકાર્પણ સાંસદ રમેશ ધડુક દ્વારા કરવામાં આવ્યું હતું, જેનો 1 વર્ષ જેટલો સમય થતાં જ ફરી એકવાર પુલ ડેમેજ થયો અને માત્ર 6 વર્ષમાં 2 વાર ડેમેજ થયેલા પુલના નિર્માણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના લોકોએ તેમજ આગેવાનોએ આક્ષેપો કર્યા હતા। વર્ષ 2016 આ પુલ તૈયાર કરવામાં આવ્યો હતો, 6 વર્ષમાં 2 વાર પુલ ડેમેજ થતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। હાઈવે ઓથોરિટી વિભાગના અધિકારીઓ પણ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને બ્રિજને થયેલા નુકસાનનો તાગ કાઢવાની સાથે રિપેરિંગના સંદર્ભમાં આયોજન હાથ ધર્યું હતું।